ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે રાજકોટ આવવાના છે. રાજકોટમાં અનેક કાર્યક્રમો અને રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તૈયારીઓ શું ચાલી રહી છે તે બાબતે વિગતો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તૈયારીઓ સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે. રાજકોટમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ દીપક રાઠોડ. આ ગુજરાતનો સપૂત અને ગુજરાતના ગૌરવ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે રાજકોટ 4 વાગે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 20 દિવસથી આ રાજકોટ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, આ કાર્યક્રમ પાર્ટીનો નહીં પરંતુ લોકોએ ઉપાડ્યો છે અને જનજન સુધી એક લોકોત્સવ થવા જઈ રહ્યું છે. ત્યારે લોકોનું આમાં ઇન્વોલ્વમેન્ટ થયું છે, તમામનો અમને સહકાર મળ્યો છે, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ મહાનગરમાં છેલ્લા 3 દિવસથી આ દિવાળી પૂર્વેની દિવાળી છે. આપ જોવો છો કે રાજકોટમાં રાત્રે રેસકોર્સ રિંગ રોડ ઉપર નીકળાતું નહીં એટલા લોકોની જનમેદની આજે પણ ઉમટવાની છે. સંપૂર્ણ તૈયારી માઇક્રો પ્લાનિંગ થઈ ગયું છે અને રાજકોટમાં હંમેશા એક મેળું છે કે રાજકોટ બપોરે સૂવે છે, પરંતુ આજે બપોરે રાજકોટ સૂવાનું નથી, રાજકોટ રોડ ઉપર હશે. એકમાત્ર નરેન્દ્રભાઈ કે જે રીતે નરેન્દ્રભાઈને લોકો ચાહે છે, જ્યારે રાજકારણનું એક ક્ષેત્ર એવું છે કે લોકો એને એક અલગ નજરેથી જોતા હોય, પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ સંભાળ્યું છે ત્યારે રાજકારણની એક છબી સુધરી છે અને લોકોમાં એક જનવિશ્વાસ ઊભો થયો. ન ભૂતો ન ભવિષ્યથી રાજકોટના ઇતિહાસમાં ક્યારેય પણ રાજકોટ આટલો બધો માહોલ બન્યો નથી. આગામી દિવસોમાં પણ વર્ષો સુધી લોકોને યાદગાર બનવાનો છે.